गुड आफ्टरनून। एकाउंट नी अंदर आपणे पांचमू चैप्टर शीखता था भागीदार नो प्रवेश। पण अत्यारे गई काले तमारी बोर्ड नी नवी पेपर स्टाइल आवी छे एटले ई पेला लखाई दऊं। बोर्ड नी पेपर स्टाइल एकाउंट नी जे आवी छे एटले तमने गणतरी में पण ख्याल पड़े। तमारी माटे एकदम सीम्पल रस्ता करी दीधा छे सरकारे। 100 માંથી 100 आराम थी लाई सको एवी पेपर स्टाइल आवी छे। एटले पेपर स्टाइल लखाई दऊं छूं, जोई लो। बोर्ड नी पेपर स्टाइल, बोर्ड एग्जाम जे छे तमारी बराबर, एनी पेपर स्टाइल जे छे एमां विभाग ए बोर्ड परीक्षानी पेपर स्टाइल कुल 100 ગુણ છે। विभाग ए विकल्पोनो छे, विकल्पो एमां प्रत्येकना गुण, प्रश्नोनी संख्या अने कुल गुण बराबर। तो एमां प्रत्येकना एक गुण छे एवा 15 प्रश्नो हशे एटले टोटल 15 गुण थशे, 15 विकल्पो आवशे तमारे। पहला 10 आवता था एनी जग्याए 5 वधी गया छे, टोटल 15 थई जशे बराबर। पछी विभाग बी एक वाक्यना बराबर एना प्रत्येकना एक गुण एवा 15 हशे। आ बधा फरજિયાત छे, आ बधा केवा छे, फरજિયાત हशे अने एना पण 15 गुण छे। सेक्शन सी सेक्शन सी जे छे विभाग सी एमा मांगिया मुजब जवाब एमा टोटल तमारे 6 प्रश्न हशे। 6 માંથી કોઈ પણ 4 લખવાના, 6 માંથી કોઈ પણ કેટલા લખવાના, 4 લખવાના। ટોટલ 6 ક્વેશ્ચન હશે, 6 માંથી તમારે કોઈ પણ 4, તમને જે ગમતા હોય 4। પહેલા એવું હતું કે એકના હાથમાં બીજો ઈ લખો પડે એમ નહીં, કોઈ પણ 4 તમને જે ગમે છે ઈ 4 તમારે લખવાના, એના પ્રત્યેકના 3 ગુણ હોય એટલે 4 પ્રશ્નો એટલે 4 તરીને 12 માર્ક થશે આના બરાબર। પ્રશ્ન કેટલા આવશે તમને, 6, 6 માં તમારે કેટલા લખવાના, 4 બરાબર। પછી અહીંયા લખું તો લખી શકાય 6 માંથી 4 બરાબર, એટલે તમને। પછી સેક્શન ડી વિભાગ ડી બરાબર, એમાં પણ માંગ્યા મુજબ જવાબ હશે, માંગ્યા મુજબ જવાબ। હવે એમાં તમને ટોટલ 4 પ્રશ્ન હશે, ટોટલ કેટલા હશે, 4। 4 માંથી કોઈ પણ 3 લખવાના, 4 માંથી કેટલા લખવાના, 3। તમને જે ઠીક લાગે, પાઘડી ઠીક લાગે પાઘડી, પુનઃમૂલ્ય તુલનાત્મક ઠીક લાગે તો તુલનાત્મક, જે પણ હોય 4 માંથી તમને તમારે 3 ગણવાના છે, એના 4 માર્ક, એકના 4 માર્ક એવા 3 એટલે 4 તરીને 12 બરાબર, 4 માંથી 3 લખવાના। વિભાગ ઈ સેક્શન ઈ બહુ જ ફાયદાકારક તમારી માટે છે, વિભાગ ઈ એમાં વિસ્તૃત આન્સર હોય છે અથવા માંગ્યા મુજબ, એમાં પણ પ્રવેશ નિવૃત્તિ અને વાર્ષિક હિસાબના, પ્રવેશ નિવૃત્તિ અને શેર મૂડીના દાખલા હોય છે। હવે એમાં ટોટલ 4 દાખલા આવશે, પહેલાં એવું હતું 3 આવતા હતા, 3 ફરજિયાત હતા, હવે તમને શું કર્યું 4 દાખલા છે, 4માંથી તમારે 3 લખવાના, પ્રવેશનો નિવૃત્તિનો અને
शेर मूड़ीनों बराबर तमने जे ठीक लागे ई कोईपण त्रण लखवाना छे एक बेतालीस तेतालीस चौम्मालीस पिस्तालीस छेतालीस पांच माथी त्रण सरकारे तमने एक बोनस आप्यो छे पांच माथी त्रण लखवाना छे एमां पांच कोईपण पांच प्रश्न हशे पांच माथी तमारे त्रण लखवाना खाली बेतालीस बीजो त्रीजो चौथो अने पांचमो एमां पांच माथी त्रण कोईपण त्रण एकदम सीम्पल वस्तु कर दीधी जे सहेला त्रण होय तमारे गणवा होय गण नाखवाना बराबर एना प्रत्येकना आठ गुण होय छे प्रत्येकना आठ गुण एवा त्रण प्रश्न पांच माथी त्रण बराबर एटले आठ तरीने चौबीस मार्क अने सेक्शन ई जे छे तमारी माटे सेक्शन एफ ई फरजियात छे जे हतुं ई ते एमां कोई चेन्जीस नथी विभाग एफ एमां पण हेडिंग ई रीते हशे मांगिया मुजब जवाब એમાં બે પ્રશ્નો હશે એક વાર્ષિક હિસાબનો ને કંપનીના વાર્ષિક હિસાબનો 11 માર્ક એટલે 11 દુ 22 માર્ક એટલે ટોટલ તમે ગણો તો 30 ને 24 54 ને 24 64 ને 74 ને 78 ને 78 ને 22 100 માર્ક ટોટલ થઈ જાય હવે આ તમારી નવી પેપર સ્ટાઇલ છે બરાબર આ રીતે તમારી નવી પેપર સ્ટાઇલ આખી આખી છે બોર્ડની એકાઉન્ટ માટેની ફરીથી એક વખત કહી દઉં સેક્શન એ પ્રત્યેકના એક ગુણ એટલે 15 વિકલ્પ 15 એક વાક્યના સેક્શન બી બરાબર એમાં પણ 15 છે સેક્શન સી ખાસ કરીને ધ્યાન રાખજો હવે સેક્શન સીમાંથી સેક્શન સી છમાંથી કોઈ પણ ચાર જ લખવાના છમાંથી કોઈ પણ ચાર તમને જે આવડતા હોય એવા ચાર જ લખવાના ત્રણ માર્કના પછી ચારમાંથી ત્રણ જ લખવાના છે સેક્શન ડીમાં ટોટલ ચાર આવતા હતા એમાંથી ત્રણ જ લખવાના સૌથી મોટો ફાયદો અહીંયા છે કે પાંચમાંથી ત્રણ લખવાના છે પાંચ હશે બરાબર એમાંથી તમારે ત્રણ લખવાના પ્રવેશના બે આવશે મારા ખ્યાલથી પ્રવેશના બે હોય કે નિવૃત્તિના બે હોય બરાબર એમાંથી તમારે જે લખવું હોય એટલે તમે વસ્તુ સમજો પ્રવેશ અત્યારે આપણે જે ગણી છીએ એના કદાચ બે દાખલા પૂછાય ને એક નિવૃત્તિનો પૂછાય ત્રણે ત્રણ ગણ નાખો તો શેરમૂડીની કાંઈ જરૂર ન રહે બરાબર આપણે બધું કરવાનું જ છે અને માંગ્યા મુજબ જવાબ એના બે પ્રત્યેકના બે એવા ટોટલ 11 એટલે 22 માર્ક એના બરાબર આ રીતની આખી પેપર સ્ટાઇલ છે તમારી બરાબર ખાસ એક બાબત આમાં તમારે શ્યોરલી ધ્યાન રાખવું પડશે કે જે આવડે છે દાખલા તરીકે છમાંથી ચાર આવડે છમાંથી છ એ છ આવડે છે ચલો હાલો તો નહીં લખવાના છમાંથી ચાર જ લખવાના ધ્યાન રાખજો પહેલાં ચાર જે લખેલા હશે એ જ ગણાશે વાહિલા નહીં ગણાય દાખલા તરીકે હું તમને એક વસ્તુ સમજાવું તમે પહેલો દાખલો ખોટો છે છ એ છ લખ્યા છે સમજો પહેલો દાખલો ખોટો છે અને બાકીના પાંચ દાખલા સાચા છે તો તમારા માર્ક જે છે ને એ ત્રણ દાખલાના જ માર્ક મળશે 9 જ માર્ક આવશે ભલે વાહિલા બે સાચા હોય બોર્ડમાં જોતી વખતે જે પહેલાં ચાર હોય કોઈ પણ ચાર એમાં પહેલાં તમે જે ચાર ગણેલા હોય એ ધ્યાનમાં રખાય ને બીજું બધું લખવા જશો તો કોઈ દિવસ પેપર પૂરું જ નહીં થાય એટલે એને જેટલું કીધું છે તમને જે બેસ્ટ ચાર આવડે છે છમાંથી ચાર તો જે ચાર તમને એમ લાગે કે 100 એ 100% સાચા છે એ જ ગણવાના થોડા આવડતા હોય તો એવું વિચારવાનું કે આમાંથી જાજો કયો આવડે છે એ પહેલાં લખી લેવાનો બરાબર પણ એને જેટલું કીધું છે એ પ્રમાણે જ ગણવાના રે આ તમારી પેપર સ્ટાઇલ બરાબર પાડો પાડી ને ઓકે હવે જો સ્વાધ્યાયની અંદર આવી જાઓ આપણે દાખલો ગણતા હતા એના પછીનો દાખલો જોઈ પ્રવેશનો કોઈ નામ બરાબર ખાસ એક બાબત ધ્યાન રાખજો કે અહીંયા પ્રત્યેકના 11 ગુણ
छेलो विभाग में प्रत्येकना 11 गुण एवा बे दाखला हशे, एक कंपनी नो वार्षिक हिसाब नो होय अने एक भागीदारी ना वार्षिक हिसाब नो, बे दाखला होय प्रत्येकना 11 गुण, 11 गुण नो एक दाखलो एवा बे दाखला आवे, एक कंपनी ना वार्षिक पहेलो हशे भागीदारी ना वार्षिक हिसाब नो हशे अने बीजो कंपनी ना वार्षिक हिसाब नो हशे, एटले टोटल 22 मार्क एना थशे। बे मार्क ना 11 प्रश्न नहीं होय, ई सेजा मिस्टेक हती, बराबर। हवे कोई ने कई प्रश्न नहीं होय आनी अंदर। આગળની વાત કરીએ હવે સ્વાધ્યાયની અંદર પ્રવેશ, પ્રવેશ ઉપર હવે થોડુંક પ્રવેશ નિવૃત્તિ ઉપર ફોકસ વધારે કરજો, સીધા 24 માર્ક છે સમજો, કદાચ બે પ્રવેશના અને એક નિવૃત્તિનો દાખલો પૂછે સમજો, પાંચ છે, ત્રણ ચેપ્ટર છે તમારી પાસે, અહીંયા પાંચ પ્રશ્ન છે, ટોટલ પ્રશ્ન કેટલા, પાંચ, ચેપ્ટર કેટલા, ત્રણ, તો કદાચ શેરમૂડીમાંથી બે પૂછાય ને, શેરમૂડીમાંથી બે પ્રશ્ન, તેમ છતાં ત્રણ પ્રશ્ન તો પ્રવેશ અને નિવૃત્તિમાંથી પૂછવા જ પડે, આપણે એવું ગણી લે કે છેલ્લા બે હે બરાબર એ શેરમૂડીમાંથી આવશે, ચલો શેરમૂડીમાંથી બે પ્રશ્ન આવશે, પણ પ્રવેશ અને નિવૃત્તિમાંથી તો કેટલા થઈ જશે, ત્રણ, તો કદાચ પ્રવેશ અને નિવૃત્તિ તમે કરી નાખો તો ત્રણે ત્રણ દાખલા ગણી નાખો, ત્રણે ત્રણના જવાબ આવી જાય, સીધા 24 માર્ક થઈ ગયા। અને પ્રવેશ અને નિવૃત્તિમાં ફાયદો એ છે કે સૌથી અઘરા દાખલા જે છે એ નીકળી ગયા છે, સૌથી હેલા દાખલા છે, બે વખત ખાલી દાખલા ગણો ને, બે વખત એટલે આંખો બંધ કરીને તમે દાખલો ગણી નાખો, એવું તમને આવડી જાય, બરાબર। જો સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાયમાં એના પછીનો દાખલો દાખલા નંબર તેર એ અને બી એક પેઢીના ચાર જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદાર છે, પેજ નંબર 211 સ્વાધ્યાયમાં દાખલા નંબર તેર એ અને બી એક પેઢીના ચાર જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે, 31/3/2017 રોજ એમની પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે, મૂડી ખાતા આપ્યા હે, ચાલુ ખાતા આપ્યા હોય તો એ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય, આપણે મૂડી ખાતું બનાવવું હોય તો બનાવાય, ન બનાવો તો ચાલે, અને સાથે એક ચાલુ ખાતું પણ બનાવી નાખવાનું। કારીગર અકસ્માત વળતર ભંડોળ આપ્યું છે, વહેંચાઈ જાય પણ હવાલાનું ધ્યાન રાખવું પડે, લેણદાર દેવી ઊંડી છે, જમીન મકાન ફર્નિચર રોકાણ સ્ટોક દેવાદાર ગાલખા તનામત લેણી ઊંડી રોકડ બેંક અને બાગડી, પાકા સર્વેમાંથી કેટલું લેવાનું, તો જો આપણે અહીંયા પાંચ ખાતા બનાવવા પડશે, પુનઃમૂલ્યાંકન ખાતું, રોકડ ખાતું, ભાગીદારના મૂડી ખાતા, ચાલુ ખાતું અને પાકું સરવૈયું। સૌથી પહેલાં આપણે શું લઈશું દાખલામાં, મૂડી, તો પહેલાં મૂડી લઈ લેવાની, મૂડી ખાતાની જમા બાજુ, હવે ચાલુ ખાતાની બાકી, જો ચાલુ ખાતાની બાકી બેયની મૂડી દેવા બાજુ છે એટલે જમા બાજુ મૂકાય, બાકી આગળ લાવ્યા, મૂડીમાં બાકી આગળ લાવ્યા, ચાલુ ખાતામાં બાકી આગળ લાવ્યા, પછી ક્યાં વયું જવાનું, રોકડ અને બેંક, તો રોકડ અને બેંક રોકડ ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા, ત્રણ બાકી આગળ લાવ્યા થશે, મૂડી ચાલુ ખાતાની અને રોકડની। પછી કારીગર વળતર ભંડોળ, તો કારીગર વળતર ભંડોળ ભાગીદારો વચ્ચે વહેંચાય 4:1, પણ હવાલાનું ધ્યાન રાખવું પડે, પહેલાં હવાલા જોઈ લે, અને પાઘડી આપી છે, પાઘડીને અહીંયા માંડી વાળવાની, બરાબર 4:1 પ્રમાણમાં ઉધાર બાજુ, ઉપરની તારીખે સીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતે પ્રવેશ આપ્યો, નવું નફા નુકસાનનું પ્રમાણ 3:1:1 રાખવાનું નક્કી કર્યું, નવું પ્રમાણ આવ્યું એટલે ત્યાગનું પ્રમાણ ગોતવું પડે, નવું પ્રમાણ આવે એટલે ત્યાગનું પ્રમાણ શું કરવું પડે, ગોતવું પડે। સી તેના નફાના 1/5 ભાગ પેટે 20,000 રોકડા મૂડી તરીકે, સી મૂડી તરીકે રોકડ લાવે ક્યાં અસર થાય કહો મને, હવે સી મૂડી તરીકે રોકડ લાવે ક્યાં અસર થાય, રોકડ ખાતાની ઉધાર બાજુ અને એના મૂડી ખાતાની જમા બાજુ, અને 5,000 પાઘડી તરીકે લાવશે, જો પાઘડી તરીકે રોકડ લાવ્યો, પાઘડી તરીકે રોકડ લાવે શું થાય, રોકડ ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે, ભાગીદારો વચ્ચે પાઘડીનું પ્રીમિયમ શું થઈ જાય, વહેંચાઈ જાય ત્યાગના પ્રમાણમાં,
पागड़ी रकम में अर्धी रकम जूना भागीदारों तहत उपाड़ी जैसे अँ जमा थी होने अँ उधार कर नाखी और ई उधार करेली रोकड़ खाता में शू कर नाखी जमा कर नाखी। जमीन मकान की किमत में 10% वधारो करवानो छे। जमीन मकान में प्लस पुनःमूल्यांकन खाता की जमा बाजू। फर्निचर और स्टॉक की किमत में 5% घटाड़ो करवानो तो फर्निचर और स्टॉक में माइनस पुनःमूल्यांकन खाता की उधार बाजू। रोकाण की बजार किमत 35,000 है जो चोपड़े लावी अंदर जो तो रोकाण के 25,000 एम 10,000 शू करने वधारो रोकाण में प्लस पुनःमूल्यांकन खाता की जमा बाजू। देवादारों पर 10% गालकात अनामत की जोगवाई करवी तो देवादार है 5,500 10% करी के 550 अंदर से 500 तो 50 रुपया वधारो गालकात अनामत वधे तो उधार बाजू गालकात अनामत घटे तो जमा बाजू। वैधी 50 रुपया तो उधार बाजू। अकस्मात अंगे 1,000 दावो मंजूर करो कारीगर वर्तर अकस्मात अकस्मात दावो एक तो मूड़ी देवा बाजू अनामत में बात थाय अनामत है 5,000 एम 1,000 वैया जाए भागीदारों वे 4,000 ज वेचाय। लेणी ऊँडी नकरामणी खर्चना 150 और बैंक चार्जिस 300 चूकवेल जेनी नोंद करवानी बाकी है तो बे वस्तु अँ कई बाजू मूकी देवानी उधार बाजू अने चूकवाना बाकी है मूड़ी देवामां। जरूरी खाता तैयार करी प्रवेश बादनुं पाकुं सर्वे तैयार करो एकदम सीम्पल आपण दाखलो है। महत्वनी बात एक ज है कि त्यागनुं प्रमाण खाली गोतवानुं है। शू गोतवुं पड़शे त्यागनुं प्रमाण बाकी कंई नथी दाखला में त्यागनुं प्रमाण गोती तो ए बी अने सी त्रण भागीदार छे एमां जूनू प्रमाण बात करी जूनू प्रमाण तमारी पासे छे 4:1 એટલે અહીંયા થશે 5। નવું પ્રમાણ વાત કરી તો 3:1:1 એટલે એમાં પણ 5 તો ત્યાગના પ્રમાણનું સૂત્ર થાય ત્યાગનું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ સૌથી પહેલાં કોણ આવશે એનો જૂનો ભાગ 4/5 માઇનસ 3/5 ઉપરના જો છેદ સરખા હોય તો ઉપરનાની બાદ બાકી કરી નાખો તોય ચાલે ને એમ ન કરવું હોય તો આવી રીતે 4×5=20 માઇનસ 15/25 કેટલા થાય 5/25 અને એમને એમ રાખી બીની વાત કરી બી 1/5 માઇનસ 1/5 1/5માંથી 1/5 જાય 0 5×5 માઇનસ 5×5/25 0/25 એનો મતલબ શું થાય આ લાભ કે ત્યાગ કરતો નથી તો ખાલી ત્યાગ કોણ કરે છે એ એક જ કરે તો બધે બધા પૈસા કોને મળે એને જ મળે તો એ ત્યાગ કરે છે કોણ ત્યાગ કરે એ તો ઓલા 5,000 લાવશે એ 5,000 કોને મળશે ખાલી એને એકને જ મળશે બાકી કોઈને મળશે નહીં 5,000 એના ખાતે જમા થાય અહીંયા 5,000 ઉધાર 5,000 અહીંયા જમા થશે એ જ 5,000માંથી અડધી રકમ એટલે 2,500 અહીંયા ઉધાર એ 2,500 જમા ક્રોસ એન્ટ્રી આપી દો એટલે દાખલો શું થઈ જાય પૂરો થઈ જાય બરાબર આટલી વર્કિંગ નોટ કરી લો ખાતા દોરવા માંડો હાલો જલ્દી એકદમ સિમ્પલ દાખલો છે આવા બે દાખલા પૂછાય જાય એટલે 8 2 16 માર્ક સીધા મળે કાંઈ કરવાનું નથી દોર નાખો ખાતા હાલો જલ્દી દાખલા નંબર 13 માં પુનઃમૂલ્યાંકન ખાતું પછી રોકડ ઓબ્લિક બેંક ખાતું ખાલી રોકડ ખાતું લખો તો પણ ચાલે ખાલી બેંક ખાતું લખો તો પણ ચાલે
पछी भागीदारना मूड़ी खाता तारीख विगत ए बी सी तारीख विगत ए बी अने सी यहाँ भागीदारना चालू खाता है एटले चालू खाता बनावा पड़े बधी एंट्री केम आवे खाली चालू खाता में बाकी कई फेर न पड़े जाजो तारीख विगत ए बी सी तारीख विगत ए बी अने सी अहीं पाकू सरवायू मूड़ी देवा रकम मिलकत लेना रकम अहीं मूड़ी खाता आवशे पछी चालू खाता छे तो चालू खाता आवशे पछी अनामत अहीं बिन चालू देवा अने चालू देवा अहीं बिन चालू मिलकत अहीं विगत ए बी सी तारीख विगत ए बी सी तारीख विगत ए बी सी विगत रकम विगत रकम विगत कम विगत रकम शुरुआत शुरुआत क्या थी करसू आपणे मूड़ी थी क्या थी करवानी मूड़ी थी जो सीम्पल से पाँच दस मिनिट थाय दाखलो गणता समझो व्यवस्थित समझो तो ख्याल आवी जशे पहेला मूड़ी खाता में जवानुं उधार जमा बाजू बा आ लाव्या पहेला मूड़ी लखी नाखी कोनी कोनी ए अने बी नी एनी केटली 75,000 बी नी 25,000 75,000 ने 25,000 आ बेनी मूड़ी लखी नाखी चालू खाता छे तो चालू खाता में जमा बाजू मूड़ी देवा बाजू हो तो जमा बाजू आवे बा आ लाव्या बेनू लखी नाखवानू एना केटला है 8,000 ने बीना 2,000 तो अहीं लखी नाखा बराबर पछी रोकड़ हालो मूड़ी आवी गई चालू खाता आवी गया रोकड़ रोकड़ में उधार बाजू बा आ लाव्या दरेक दाखला में होय ज छे तमने ख्याल छे बा आ लाव्या केटलू 3,000 હવે અનામત તો અનામતની અંદર આપણી પાસે છે કારીગર વળતર અનામત તો કારીગર વળતર અનામતની એન્ટ્રી આપતા પહેલાં એનો પાંચમો હવાલો છે અકસ્માત વળતર અંગે 1,000 દાવો મંજૂર થયો તો અકસ્માત વળતર અંગે 1,000 દાવો મંજૂર થયો તો દાવો પહેલાં તો ચાલુ દેવામાં મૂકી દેવાનો કારીગર અકસ્માત દાવો કેટલાનો છે 1,000 રૂપિયાનો આ 1,000 રૂપિયા અનામતમાંથી શું થઈ જાય બાદ અનામત છે 5,000 5,000માંથી 1,000 વયું જાય વૈધે કેટલું 4,000 એ 4,000ને જૂના પ્રમાણમાં વેચો તો કેટલું આવશે 3,200 અને 800 રૂપિયા તો અહીંયા 31,300 કારીગર અકસ્માત વળતર ભંડોળ વળતર ભંડોળ ખાતે 3,200 અને 800 રૂપિયા 4:1 પ્રમાણમાં વેચું બરાબર મૂડી આવી ગઈ ચાલુ ખાતાની બાકી આવી ગઈ રોકડ આવી ગઈ કારીગર અકસ્માત વળતર ભંડોળ 5 હતું એમાંથી 1,000 અહીંયા વયું ગયું તો 4,000 વેચી દીધું પછી પાઘડી પાઘડી કઈ બાજુ આવે ઓલી બાજુ તો અહીંયા 31,300 પાઘડી 4:1 વેચું 5,000 ને તો અહીંયા કેટલા આવશે 4,000 ને 1,000
तो मूड़ी चालू खाता कारीगर अकस्मात वर्तर भंडोल रोकड़ अने पागड़ी चार चार वस्तु आवी गई। हवे सीधा हवाला में वही जाइए तो पहला हवालो जे छे एमां एवुं छे कि सी तेना नफाना एक पंचमांश भाग पेटे 20,000 रोकड़ा मूड़ी तरीके लावशे। सी मूड़ी तरीके 20,000 रोकड़ा लावे आनी एंट्री क्यां आवे पहला विचारो। नवो भागीदार मूड़ी लावे छे रोकड़ खातानी उधार बाजू ने एना मूड़ी खातानी जमा बाजू। तो अहीं आवी जशे आपणे लई जई तो शुं थशे अहीं सी ना मूड़ी खाते केटला रुपया लावे ही 20,000 અને સીના મૂડી ખાતાની આ મૂડી ખાતું છે સીના મૂડી ખાતાની જમા બાજુ 31/3 રોકડ ખાતે બરાબર અને ચાલુ ખાતે આપો તો પણ ચાલે એન્ટ્રી અને આમાં આપો તો પણ વાંધો નથી 20,000 હાલો એનું કામ પૂરું। 5,000 પાઘડી તરીકે લાવશે 5,000 પાઘડી તરીકે લાવે તો પાઘડી તરીકે રોકડ લાવે રોકડ લાવે તો રોકડ ખાતાની ઉધાર બાજુ રોકડમાં પાઘડી લાવે એને શું કહેવાય પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા લાવ્યો 5,000 અને 5,000 ત્યાગના પ્રમાણમાં વહેંચાય પણ વર્કિંગ નોટની અંદર જોયું આપણે ત્યાગ ખાલી કોણ કરે છે કોણ ત્યાગ કરે એ એક જ કરે છે બી ત્યાગ કરતો નથી તો પાંચે 5,000 રૂપિયા કોને મળી જશે એને અહીંયા શું થાય પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા 5,000 હવે એમાંથી શું કીધું છે પાઘડીની રકમમાંથી અડધી રકમ જૂના ભાગીદારો તરત ઉપાડી જશે તો પાઘડીની રકમ કેટલી છે 5,000 પાંચમાંથી અડધા એટલે કેટલા થાય 2,500 અને એ રકમ ઉપાડી જાય એટલે એ રોકડ ખાતે લખાય કોના ખાતે લખાય રોકડ ખાતે કેટલા 2,500 અહીંયા 2,500 ઉધાર કર્યા તો રોકડ ખાતાની જમા બાજુ અહીંયા શું આવે એના ચાલુ ખાતે કેટલા રૂપિયા 2,500 ક્રોસ એન્ટ્રી થાય જો 5,000 પાઘડીનું પ્રીમિયમ 5,000 પાઘડીનું પ્રીમિયમ એમાંથી અડધા ઉપાડી ગયા તો 5,000ના અડધા 2,500 એ 2,500 અહીંયા લખા ની 2,500 અહીંયા લખા અડધી રકમ ઉપાડી જાય એટલે ક્રોસ એન્ટ્રી યાદ રાખવી। હવે બાકી બધી વાર્તા એવું જ છે એટલે હવે તો કંઈ વાંધો નથી। જમીન મકાનની કિંમતમાં 10% વધારો કરવો તો અંદર જો જમીન મકાન કેટલા છે 35,000 તો તમે આવી રીતે લખી શકો જમીન મકાન 35,000 પ્લસ વધારો કેટલાનો કીધો 10% તો 35,000ના 10% 3,500 35,000માં 3,500 પ્લસ થાય 38,500 અને 3,500નો ફાયદો થયો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ જમીન મકાન ખાતે 3,500 રૂપિયા હાલો એનું કામ પૂરું। પછી જ્યારે ફર્નિચર અને સ્ટોકની કિંમતમાં 5% ઘટાડો કરવાનો તો પહેલાં ફર્નિચર ગોતી ફર્નિચર કેટલું ફર્નિચર 30,000 હવે એમાં 5% ઘટાડો માઇનસ ઘટાડો 30,000ના 5% 1,500 30,000માંથી 1,500 જાય કેટલા વધે 28,500 અને ઘટાડો થયો તો ઉધાર બાજુ ફર્નિચર ખાતે 1,500 પછી સ્ટોકમાં 5% ઘટાડો કરવાનો તો અંદર સ્ટોક ગોતો સ્ટોક કેટલા રૂપિયાનો છે સ્ટોક છે 15,000 15,000ના 5% 750 15,000માંથી 750 જાય કેટલા વધે 14,250 અને 750 નુકસાન છે તો ઉધાર બાજુ સ્ટોક ખાતે મિલકત ઘટે એટલે નુકસાન થાય 750 પછી રોકાણોની બજાર કિંમત 35,000 છે જે ચોપડે લાવી તો અંદર જો રોકાણ કેટલા રૂપિયાના છે અંદર રોકાણ કેટલાના છે 25,000ના એમાં કેટલાનો વધારો કરવો પડે તો 35 થાય 10,000નો તો પ્લસ વધારો 10,000નો કેટલા થઈ જાય 35,000 રોકાણ વધ્યા એટલે ફાયદો થયો તો જમા બાજુ રોકાણ ખાતે કેટલા 10,000 પછી દેવાદાર પર 10% ઘાલખાત અનામતની જોગવાઈ કરવાની તો પહેલાં દેવાદાર લેવાના ઘાલખાત અનામત વગરના દેવાદાર કેટલાના છે 5,500 હવે આની ઉપર જેટલી ઘાલખાત અનામત ગણવાની કીધી ને એટલી ગણી નાખી તો માઇનસ ઘાલખાત અનામત કેટલી કીધી 10% એટલે 550 5,500માંથી 550 જાય
550 હવે અંદર ચેક કરો અંદર કેટલી ગાલખાતા ના મત 500 રૂપિયા આપણે રાખી કેટલી 550 તો એનો મતલબ 50 રૂપિયાનો વધારો કર્યો તો ઉધાર બાજુ ગાલખાતા ના મત ખાતે 50 રૂપિયા પછી અકસ્માત વળતરનો દાવો એની કરી નાખી લેણી હુંડી નકરામણી ખર્ચના 150 અને બેંક ચાર્જીસના 300 ચૂકવેલ જેની નોંધ કરવાની બાકી છે તો હવે એક વસ્તુ સમજો ચૂકવેલ અંડરલાઈન રાખજો એક ખાસ ચૂકવવાના બાકી હોય ને ચૂકવવાના બાકી તો એ મૂડી દેવામાં આવે પણ ચૂકવેલ છે તો એ કેની અંદર આવશે રોકડ ખાતામાં એન્ટ્રી આવશે ક્યાં આવશે એની એન્ટ્રી રોકડ ખાતામાં જો એવો શબ્દ કયો વાપરો છે ચૂકવેલ છે ચૂકવો એટલે રોકડ જાય ચૂકવો તો શું થાય રોકડ જાય તો આની એન્ટ્રી કેવી રીતે આવશે એક તો ખર્ચ છે તો ઉધાર બાજુ લેણી હુંડી નકરામણી ખર્ચ ખાતે કેટલા 150 અને બેંક ચાર્જીસ ખાતે 300 આ બે ચૂકવેલ છે તો રોકડ ખાતાની જમા બાજુ અહીંયા લખીએ કે લેણી હુંડી નકરામણી ખર્ચ નકરામણી એટલે બાઉન્સ થાય પાછી આવી લેણી ઊંડી જે આપણે છે આપી હતી એમાં પાછી આવી 150 અને બેંક ચાર્જીસ ખાતે 300 રૂપિયા ચૂકવવાના બાકી હોત તો ચાલુ દેવામાં લખે બરાબર એ એક ખાસ ધ્યાન રાખજો હવે બાકી રહેતી વિગત લઈ લઈ તો લેણદાર બાકી છે કેટલા છે લેણદાર 4000 અને દેવી ઊંડી બાકી છે કેટલી એ દેવી ઊંડી 1000 પછી ઓલી બાજુ જમીન મકાન આવી ગયું ફર્નિચર આવી ગયું રોકાણ આવી ગયું દેવાદાર આવી ગયું લેણી ઊંડી કેટલી છે લેણી ઊંડી 2000 પછી રોકડ બેંક આવી ગયું પાગડી હવે ખાતા શું કરી દઈ બંધ ખાતાને બંધ કરી તો અહીંયા કેટલા આવશે 13500 ઉપરની રકમ બાદ કરી -1500 -750 -50 -150 -300 કેટલા વધે 10750 ચેક કરી જોજો 13500 -1500 -750 -50 -150 -300 10750 આ નફો આવ્યો હોય નફો કોની વચ્ચે વહેંચાઈ જાય એ અને બી વચ્ચે કયા પ્રમાણમાં વહેંચાશે 4:1 તો 10750 4/5 8600 રૂપિયા એના ભાગે આવશે અને 10750/5 2150 રૂપિયા એ બીના ભાગે આવશે એ ચાલુ ખાતે જાય ક્યાં જાય ચાલુ ખાતે અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતે અહીંયા કેટલા આવ્યા 8600 અને અહીંયા છે 2150 ખાતું બંધ કરી તો 8000 3200 5000 અને 8600 એટલે 2800 આવશે આના જો 8000 3200 5000 અને 8600 એટલે 2800 આવ્યા 2800માંથી 4000 અને 2500 બાદ કરી 18300 અહીંયા 24800 અહીંયા 2800 અને 2150 49550 અહીંયા તો ડેશ છે અહીંયા 49550માંથી 1000 બાદ કરી નાખીએ એટલે 39050 અને શું કહેવાય બા આ લઈ ગયા 31/3 ચાલુ ખાતા બે ના જાય એ અને બી એના છે 18300 બીના 39050 બેનો સરવાળો કરો 18300 +39050 એટલે 22250 મૂડી ખાતું બંધ કરી દઈ તો 75000 25000 અને 20000 એને આ બાજુ લઈ આવો 75000 25000 20000 અહીંયા આવી જશે 75
पच्चीस वीस आने शू कहवाय बा आ लई गया एकत्रीस त्रण में अने एने क्या लखशू आपणे मूड़ी खाता में ए बी अने सी पंचोतेर पच्ची अने वीस टोटल करो तो एक लाख ने वीस हज़ार आ खातु बंद कर दई त्रण ने पच्ची ने एक अठ्यावी हज़ार माथी पच्चीसो एक सौ पचास अने तरण सौ जाए तो पच्ची जीरो पचास पच्ची जीरो पचास ने शू कहवा बा आ लई गया अहीं रोकड़ बैंक पच्ची जीरो पचास बंद करी टोटल करी एक लाख वीस हज़ार बावी बे पचास हज़ार चार हज़ार अने हज़ार एक अड़तालीस बसो पचास आ बाजू चेक कर लई अड़तरीस पाँच सौ अठयावीस पाँच सौ पात्री हज़ार चौदह बे पचास ओगन पचास पचास बे हज़ार अने पच्ची जीरो पचास एक अड़तालीस बसो ने पचास बराबर हाँ आखे आखो आपणो वार्षिक हिसाब।